नमस्कार विद्यार्थी मित्रों, श्री आर्यव्रत एजुकेशनल एकेडमी द्वारा संचालित आ ऑनलाइन डिजिटल प्लेटफॉर्म पर हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छू। धोरण 6 विषय विज्ञान पाठ नंबर 9 सजीवों अने तेनी आसपास। आजनो आपणो जे प्रथम प्रश्न छे, अनुकूलन एटले शू। हवे अनुकूलन एटले शू, तो कोई पण सजीव तरीके कोण होई शके, मनुष्य पण होई शके, वनस्पति पण होई शके, प्राणी पण होई शके। एटले कोईपण प्राणी अथवा तो कोईपण वनस्पति आसपासमां रहेला पर्यावरणमां, पर्यावरण एटले आपणी आसपास रहेलू तमाम वस्तु, आ पर्यावरणमां जीवन जीववा माटे, टकी रहेवा माटे अमुक ચોક્કસ લક્ષણો ધરાવે છે, અમુક ચોક્કસ આદત ધરાવે છે। આ આદત અને લક્ષણ કેવી હોય, તો દરેક સજીવને જીવન જીવવા માટે મદદ કરે, એને સાથ આપતી હોય, અને એ જે સાથ આપે છે તેને અનુકૂલન કહેવાય। લખી અનુકૂલન એટલે શું, દરેક પ્રાણી અને વનસ્પતિ, દરેક પ્રાણી અને વનસ્પતિ પોતાના પર્યાવરણમાં, દરેક પ્રાણી અને વનસ્પતિ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે અમુક ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે। આપણે ઘણીવાર નથી બોલતા કે આ તો તારી આદત પડી ગઈ છે, તારું લક્ષણ થઈ ગયું છે। એમ દરેક પ્રાણી અથવા વનસ્પતિ, ટૂંકમાં સજીવો, પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે અમુક ચોક્કસ લક્ષણ અથવા તો આદત ધરાવે છે। આ લક્ષણ અને આદત એ તેને જીવન જીવવામાં મદદરૂપ કરે। લખીએ, આ લક્ષણ અને આદત સજીવને જીવન જીવવા માટે, સજીવને જીવન જીવવા માટે મદદ કરે છે, તેને અનુકૂલન કહેવાય અથવા તો અનુકૂલન કહે છે। કોઈ એવું પૂછે કે અનુકૂલન એટલે શું, તો દરેક પ્રાણી અને વનસ્પતિ પોતાની આસપાસ રહેલા પર્યાવરણમાં ટકી રહેવા માટે અમુક ચોક્કસ બાબત અને અમુક ચોક્કસ લક્ષણ ધરાવતા જ હોય। આ લક્ષણ કેવા હોય, જે સજીવને જીવન જીવવામાં મદદ કરતા હોય, આ ઘટનાને અનુકૂલન કહે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો। અનુકૂલન એવો શબ્દ આવ્યો, આપણે જાણીએ અનુકૂલન એટલે પર્યાવરણમાં ટકી રહેવા માટેની ચોક્કસ આદત, લક્ષણો। ઊંટને જો રણમાં રહેવું હોય, ઊંટ ક્યાં રહીએ, રણમાં, એટલે રણવાસી પ્રાણી, તો ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલન કયા કયા છે? એવું તો ઊંટમાં શું છે કે તે રહી શકે છે ને આપણે નથી રહી શકતા? તો લખીએ ધીરે ધીરે, જવાબ, ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો આ મુજબ છે। ઊંટના રણવાસી પ્રાણી તરીકેના
અનુકૂલનો આ મુજબ છે। હાલો કયા કયા છે એના અનુકૂલન? સૌથી પહેલું, રણ પ્રદેશમાં ગરમી ખૂબ જ હોય, રેતી પણ ગરમ હોય તો ઊંટને શું રેતી ગરમ ન લાગે? નથી લાગતી। શા માટે નથી લાગતી? ઊંટના પગ ખૂબ જ લાંબા હોય અને જે પગનું તળિયું હોય એ તળિયું પહોળું હોય, ઉપરાંત પગનું જે તળિયું છે તે ગાદી જેવું હોય। હવે ગાદી જેવું હોવાથી તેને ગરમી લાગતી નથી। લખીએ પ્રથમ મુદ્દો, ઊંટના પગના તળિયા, ઊંટના પગ લાંબા હોય છે અને પગના તળિયા પહોળા હોય છે। ઉપરાંત પગના તળિયે ગાદી જેવી રચના હોય છે। જેથી તેને રેતી ગરમ લાગતી નથી। કોઈ એવું કહે કે ઊંટને રેતી શું કામ ગરમ નથી લાગતી? એના પગ ખૂબ લાંબા હોય, પગના તળિયા હોય એ પહોળા હોય, ઉપરાંત પગના તળિયે ગાદી જેવી પોચી રચના હોય જેને કારણે એ રેતી ઉપર પગ મૂકે છતાં પણ તેને રેતી ગરમ લાગતી નથી। ત્યાર પછી ઊંટ ઘણા બધા દિવસો સુધી ખાધા અને પાણી પીધા વગર રહી શકે। રણ પ્રદેશમાં તો પાણી મળતું ન હોય, ખોરાક ક્યાં હોય? જેટલો ઊંટ ઉપર રાખેલો હોય એટલો ખોરાક હોય, સાથે જે માણસ હોય એને થોડોક ખોરાક રાખેલો હોય, પછી થોડાક સમય પછી તો ખોરાક પૂર્ણ થઈ જાય, ત્યારે શું કરવું? રોજે રોજ તો ખાવા મળે નહીં ઊંટને। એટલે ઊંટનું આ બીજું અનુકૂલન છે, તેને લાંબો સમય સુધી ખોરાક પણ ન મળે અને પાણી પણ ન મળે છતાં પણ જીવન જીવી શકે છે। લખીએ, તે લાંબા સમય સુધી ખાધા અને પાણી પીધા વગર જીવન જીવી શકે છે। આપણે શરીરમાં પાણી પીએ તો શું કરીએ? મૂત્ર સ્વરૂપે તેનો ત્યાગ કરીએ। ઊંટ ખૂબ જ ઓછું મૂત્ર વિસર્જન કરે। હવે ઓછું મૂત્ર વિસર્જન કરે છે, પરિણામે તેના શરીરમાં જે પાણી હોય એ લાંબો સમય સુધી ટકી રહે છે। બીજું, આપણે જે પાણી પીએ તે પરસેવા સ્વરૂપે બહાર નીકળે, ઊંટને પરસેવો થાય નહીં। એટલે ઊંટનું જે પાણી હોય એ શરીરમાં જળવાઈ રહે, લાંબો સમય એટલા માટે રહી શકે છે। લખીએ ત્યાર પછીનો મુદ્દો, ઊંટને પરસેવો થતો નથી, ઉપરાંત તે બહુ ઓછું પાણી નો મૂત્ર સ્વરૂપે ત્યાગ કરે છે, જેથી તેના શરીરમાં પાણી જળવાઈ રહે છે। પાણી જળવાઈ રહે છે
परसेवो न थाय, मूत्र विसर्जन बहु ओछू करे, तो शरीर में जे पानी पीधेलू होय ते जळवाई रहे, माटे तेने लांबा समय सुधी पानी नी जरूर पड़ती नथी। तो पछी प्रश्न थाय, साहेब तो खाधा वगर कई रीते रही शकीए? तो खाधा वगर पण रही शके। ऊँटने बहु लांबो समय सुधी तमे खावा न आपो ने तो तेना उपर एक खूंध आवेली होय, खूंध एटले उपरथी आम बहारे निकलेलो होय भाग। आ खूंधमांथी ते धीमे धीमे चरबी लेतू जाय। ऊँट शू करे? पहेला जमी लीए, पछी वधारानुं जमे अने एनो चरबीमां चरबी तरीके खूंधमां संग्रह करे, भेगू करे। हवे ज्यारे तमे तेने खावा न आपो एटले धीमे धीमे ए खूंधमांथी धीरे धीरे चरबी लेतू जाय, माटे लांबो समय सुधी शू थाय? ભૂખ્યું રહી શકે છે। લખીએ ત્યાર પછીનો મુદ્દો, ઊંટને જ્યારે લાંબા સમય સુધી ભૂખ્યું રાખવામાં આવે, ભૂખ્યું રાખવામાં આવે તો તે પોતાની ખૂંધમાં સંગ્રહેલ ચરબીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો પછી સાહેબ એ ખૂંધમાંથી ચરબી કાઢી લઈએ તો ખૂંધ નીચીનો થઈ જાય, લાંબો સમય જો તમે તેને ભોજન ના આપો તો ધીરે ધીરે ચરબી ઓછી થતી જાય, અને ઓછી થતી જાય એટલે ધીરે ધીરે તેની ખૂંધ શું થાય? નીચે બેસતી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ એવું કહે કે ઊંટ શા માટે રણમાં રહી શકે છે? તો તે રણમાં રહેવા માટેના અનુકૂલન ધરાવે છે। કયા કયા અનુકૂલન છે તે આપણે અત્યારે અહીં જોયા। ત્યાર પછીનો પ્રશ્ન છે, માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો। હવે જળચર એટલે કેવું? જે પાણીની અંદર રહેતા હોય। માછલી કઈ જગ્યાએ રહે છે? પાણીની અંદર। આપણે શા માટે નથી રહી શકતા અને માછલી રહી શકે છે? તો માછલી એવા અનુકૂલન ધરાવતી હશે જે રીતે રણ પ્રદેશમાં ઊંટ રહી શકે છે। શા માટે? ઊંટની પાસે એવા અનુકૂલન છે, આપણી પાસે નથી। માછલી પાસે એવા કંઈક અલગ અનુકૂલન હશે જે આપણી પાસે નથી, માટે માછલી પાણીમાં રહી શકે છે। લખતા જઈએ ધીરે ધીરે માછલીના જવાબ। માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલન નીચે મુજબ છે। માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો નીચે મુજબ છે। હાલો કયા કયા છે? સૌથી પહેલું, માછલીનો આકાર હોય એ આગળના ભાગથી અને છેડા તરફથી, આગળ એટલે એનું મોઢું અને છેડું એટલે એનું પૂંછડું, આ બંને તરફ કેવો હોય? થોડોક આમ ભેગો ભેગો હોય, સાંકડો હોય, અને વચ્ચેથી કેવો હોય? ફૂલાયેલો હોય। હવે આવા આકારને ધારારેખીય આકાર કહેવાય, અને આવો આકાર છે એટલા માટે તે પાણીમાં એકદમ સરળતાથી તરી શકે છે। એને પાણીને કાપવા માટે સારો એવો આકારનો સપોર્ટ મળે છે। એટલે પ્રથમ મુદ્દો આપણે લખીએ, માછલી આગળ અને છેડા તરફ સાંકડી તથા વચ્ચેના ભાગમાં પહોળી હોય છે। આવા આકારને
धारा रेखीय आकार कहे छे। आवो आकार होवाथी ते पानी मा सरळताथी तरी सके छे। धारा रेखीय आकार एटले शुं? આગળના ભાગથી અને છેડા તરફથી સાંકડો આકાર અને વચ્ચેથી ફૂલાયેલો વિમાનનો આકાર એક પ્રકારે જોઈએ તો ધારારેખીય કહેવાય, હોડીનો આકાર જોઈએ તો પણ ધારારેખીય કહેવાય। ત્યાર પછી બીજું શું હોય માછલી પાસે? આપણે પાણીની અંદર ડૂબકી લગાવીએ તો શ્વાસ નથી લઈ શકતા, તો પછી માછલી સતત પાણીમાં કેવી રીતે શ્વાસ લેતી હશે? તો ભગવાને એને ઝાલર ફાંટ ચૂંઈ આપેલી છે। જેમ આપણને નાક આપેલું છે તેમ તેને શું આપેલું છે? ઝાલર ફાંટ ચૂંઈ। લખીએ, માછલી ને પાણીની અંદર શ્વાસ લેવા માટે ઝાલર ફાંટ ચૂઈ છે। ઝાલરફાંટ ચૂંઈ એટલે શું? માછલીનું નાક। ત્યાર પછી માછલીનું આપણે ચિત્ર દોરતા હોય તો ઉપર આમ ટપકા ટપકા દોરતા હશું। એ ટપકા શું છે? ખરેખર માછલીની શરીર ઉપર રહેલા ભીંગડા। આ ભીંગડા શું કરે? માછલીને સતત પાણીમાં રાખો છતાં પણ કોહવાઈ જવા નથી દેતી। નહીંતર શું થાય? કોઈ પણ વસ્તુને થોડોક સમય પાણીમાં રાખીએ, બહાર કાઢીએ તો તૂટી જાય। 5 રૂપિયાની 10 રૂપિયાની નોટ લઈ અને આપણે પાણીમાં મૂકીએ, પછી બહારે કાઢી તો ધીરે ધીરે તૂટી જાય। કાગળ કેમ તૂટી જાય છે? કોહવાઈ જાય છે। માછલી કોહવાતી નથી, એનું કારણ શું? તેના શરીર ઉપર ભીંગડા આવેલા હોય છે। લખીએ ત્યાર પછીનો મુદ્દો, માછલીના શરીર પર ભીંગડાઓ આવેલા હોવાથી જે તેને પાણીથી રક્ષણ આપે છે। શરીર ઉપર જે ભીંગડાઓ હોય તેના લીધે તેને પાણીથી રક્ષણ મળે છે, કોવાઈ જતી નથી। ત્યાર પછી માછલીને પાણીમાં ગતિ કરવા માટે, પોતાની દિશા બદલવા માટે, આ બધા માટે ભગવાને તેને મીન પક્ષ આપેલા છે અને પૂંછડી આપેલી છે, જેની મદદથી તે સરળતાથી પાણીમાં તરી શકે છે અને દિશા બદલી શકે છે। લખીએ, માછલીને પાણીમાં ગતિ કરવા માટે અને તરતી વખતે પોતાની દિશા બદલવા માટે મીનપક્ષો અને પૂંછડી હોય છે, ઉછળી આવેલી હોય છે, જેને કારણે તે પાણીમાં તરી શકે છે અને પોતાની દિશા બદલી શકે છે। તો બાળ મિત્રો, આજે આપણે અનુકૂલન કોને કહેવાય તે જાણ્યું, ઊંટને શા માટે રણવાસી પ્રાણી કહેવાય કારણ કે તે રણના અનુકૂલન ધરાવે છે, માછલીને શા માટે જળચર પ્રાણી કહેવાય કારણ કે તે પાણીમાં રહેવા માટેના અનુકૂલન ધરાવે છે, આમ કોઈ પણ વ્યક્તિ પોતાના આજુબાજુના પર્યાવરણમાં રહેવા માટે કંઈક ચોક્કસ અનુકૂલન ધરાવતા જ હોય અને આ અનુકૂલન તેને મદદ કરે, માછલીને આ તમામ અનુકૂલન તેને પાણીમાં રહેવા માટે મદદ કરે છે। તેવી જ રીતે ઊંટના જે અનુકૂલન જોયા હતા તે તમામ અનુકૂલન ઊંટને રણમાં રહેવા માટે મદદ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 9, સજીવો અને તેની આસપાસ,
ફરી મળીશું ત્યારે આ પાઠના નવા વિડિયો નવા પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.